પાટીઓ આયો તો તે હા તો આમ થી આવે ઈ આવે ટિકર થી આવે આપણે આમ થી આવે ને આમ થી આપણે આમ આમ હે ના તો અરે હું થી આયા હા હું થી આયા નક્કી કાકા ના પડી ગયા એટલે અહીંયા થી તેમણે રસ્તો બતાવ્યો તો એ કાકા આપણને પાછળથી ઓવરટેક કરે છે આપણે બીજે રસ્તે આવી ગયા હતા અને એમણે જે રસ્તો બતાવ્યો તો એ રસ્તો અહીંયાથી છે હા અહીંયાથી સીધા ધજાયું ટાંક્યું ધજાયું ટાંક્યું તમારે ક્યાંય કોઈ રસ્તો છોડવો નથી આ જીતે જીતો ક્યાંય મેલો નથી રસ્તો ભલે હાલો ભલે કાકા આપણે પહોંચી ચૂક્યા છીએ મેડક બે માં મેલડી ઓહો માં મેલડીનો એ બોર્ડ લાગેલ છે ગૌશાળા છે અહીં નાની એવી ટેકરી છે અને મંદિર છે અગાઉ પણ આપણે અહીંનો એક વિડીયો બનાવી ચૂક્યા છીએ પણ ત્યારે આપણે નાનો એવો વિડીયો બનાવેલ આજે આપણે સંપૂર્ણ જાણકારી ગાયો કેટલી છે શું વ્યવસ્થા છે એ બધું આપણે અહીં આપણે નોંધ લઈશું વરણેશ્વર મેડક બેટ આવી ગયા છે મંદિરની અંદર આપણે દર્શન કરશું અને શું શું અહીં વ્યવસ્થા છે એ પણ આપણે અહીં જોઈશું અહીંયા જ સ્ટોર કરેલ છે અને આ બધી વ્યવસ્થા અહીંયા રહેવા માટે ગોદડા અહીંયા રસોડાની વ્યવસ્થા ચાલો હા આવને ગાયને રસી કે કઈ દેવો ને એમાં દેજો વાછડી આવે રામ 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 કયો ગામ ગામ દેરાજા દ્વારકા જોડો ઓય ઠીક આ
કેટલી હવા આવે ની? હા, પાણી તળાવ માં સારો હોય છે પરમાણ માં. તળાવ ખૂબ મોટો છે. અત્યાર સુધી તળાવમાં ઘણું બધું પાણી છે, ઘણા બધા પક્ષીઓ છે. અહીંયા જો ચણ નાખવામાં આવે છે. કેટલી ઊંઘ આવ્યું તું આ દે કાકા? ના ના, એ બરોબર બરાબર. ટોટલ ગાયું કેટલું છે? બરાબર. તમે કાયમી અહીંયા બેરાજા ગામ કા? કેવા જાતે? હા હા, જાતે કેવા? વારે વાહ. અમારું કુડા, કુડા જામપર, રાપર તાલુકો, રાપર કુડા. ના, ધાંગધ્રા વાળું નહીં. જેહડા ના છો? ઠીક. રાપર તાલુકા નું કુડા જામપર? ના, એ નહી. ના, સુરેન્દ્રનગર વાળું નહીં. આવે રસ્તામાં આ બાજુ એક રાપર છે, વળી બીજો. હા, ક્યાં છે? હાલો, તો નવું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અહીંયા રૂમ બને છે અને 50-એક જેવી ગાયો છે. એના ભેગે છોટું ભાઈ ખેલેગા. ક્યાં હોગા? ખેલા હોબે? વાછડા બાંધલ ન હોય. છે કેવી ક્યુટ પણ. એનું માથો કેવો હોય તો? આ આ કઈ ગાયનું છે આ? કે તમને નહીં હોય ખબર, તમે તો કડિયા કામ વાળા છો. કઈ વાંધો નહીં. ક્યાંથી આવો ભાઈ? લખેલું છે ટિકર. આ રણે ટિકર નું રણ કહેવાય. ખેંચવા માટે? અચ્છા, પાણી ખેંચવા માટે અહીં મશીન લાગેલ છે. બીકોઝ લાઇટ અવેલેબલ હોય તો ઠીક છે,
અને લાઇટ ન હોય ત્યારે મશીનનો ઉપયોગ. હવે અહીંયા ઘંટી પણ એક લાગેલી છે, ઘંટીની બંને બાજુ મોટર છે આ પાણી ખેંચવા માટેની વ્યવસ્થા. અત્યારે આપણે અહીં મંદિરે દર્શન કરી લીધા છે અને સમગ્ર અહીં જે વ્યવસ્થા છે આપણે જોઈ. અત્યારે અહીંથી આપણે નીકળશું અને આપણે હવે અહીંથી જશું વછરાજ બેટ. અને સામત કાકાએ આપણને રસ્તા વિશે માહિતી આપી છે કે ચીલાને જરાક દોઢવજો, નહીં તો ગાડી અડી જશે. બાકી ડ્રાઈવર સાઈડ ઉતારતા નહીં, ડાબી સાઈડ હલાવજો. ત્રણ રસ્તા છે. રમેશ મહેતાની જેમ નાકની દાંડીએ જશો તો વાંધો આવશે નહીં. તો ધન્યવાદ સામતભાઈ. અને પલાસવાના છે, એમણે આપણને નંબર આપ્યા છે. બાય ચાન્સ જરૂર પડે તો આપણે એમનો સંપર્ક કરશું. ધન્યવાદ. હવે વચ્ચે એવું નતો એક જંકશન આવ્યો, પાટી આવ્યો તો તે હા તો આમ થી આવે, ઈ આવે ટિકર થી આવે. આપણે આમ થી આવે કે આમ થી? આપણે આમ આમ. હે ના તો રસ્તો થી આયા, ઓમાં થી આયા તા નક્કી કાકા ના પડી ગયા જૂતા એટલે અહીંયા થી ઉતારવાની. ઈ ઓય ના હોય 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 હોય. આપણે બીજે રસ્તે આવી ગયા હતા અને એમણે જે રસ્તો બતાવ્યો હતો એ રસ્તો અહીંયાથી છે. આમ કેમેરો કરજી. હા અહીંયાથી સીધા ટાંક્યું. તમારે ક્યાંય કોઈ રસ્તો છોડો નથી. પેલા એક વાર ગયો હતો ઘણો સમય પેલા હું આવ્યો હતો. હા તેથી લગભગ બનેલ નતો. ઘણા વર્ષ થયા, ઘણા વર્ષ, ચાર પાંચ વર્ષ થયા. એમ તો નહીં હોય. આમથી તો હું આવ્યો.